ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા શત્રાણી બિનાબા દિવરાજસિંહ ગોહિલ વાર તહેવાર તથા દીપોત્સવ પર્વાન્વયે છેલ્લા વીસ વર્ષથી રંગોળી બનાવે છે આ વર્ષે રંગોળી નિર્માણ માટે ચૌદ કલાકની અથાગ જહેમત અને આઠથી દસ કિલો ચિરોડીનો ઉપયોગ કરી દસ બાય આઠની સાઇઝની રંગોળી બનાવી છે દીપોત્સવ પર્વ એટલે વિશ્વના ખૂણે ખૂણે વસ્તવ ગુજરાતી પરિવારનો પરમપ્રિય તહેવાર આ પર્વમાં ઉત્સાહ ઉજવણી અને ઉમંગની ઓછપ ક્યારેય નથી હોતી ત્યારે આ અવસરને યાદગાર બનાવવા અનેક કાળા માથાના માનવીઓ કુદરતને બક્ષેલી કસબને સમાજ સામે રજૂ કરી કુદરતના પરમ તત્વને આદરભાવ આપવા મજબૂર કરે છે પરંતુ કળાનો આ હુનર જૂજ લોકોમાં હોય છે ત્યારે કલા અને સંસ્કૃતિના પિયર ભાવેણામાં રહેતી એક સદગ્રસ્ત માનુની પરમાત્માએ પ્રદાન કરેલી કળાની ભેટ થકી સૌ કોઈને મંત્રમુગ્ધ કરે છે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા આદિત્ય અપાર્ટમેન્ટમાં રહેતા ક્ષત્રાણી બેનાબા દિવ્યરાજસિંહ ગોહિલ વાર તહેવાર તથા દીપોત્સવ પર્વાનમે છેલ્લા વીસ વર્ષથી રંગોળી બનાવે છે પરમાત્માએ બીના આંગળીના ટેરવે રંગોળી નિર્માણ કળામાં આગવી મહારથ ધરાવે છે અને રંગોળીનું સર્જન એવું કરે છે કે જાણે મુક આભામાં પ્રાણ જ પુરવાના બાકી હોય ત્યારે આ વખતે દિવાળી અન્વયે તેમણે તેમના ગૃહે સંગ રાધા ગોપી જૈસે હો ચાંદ ચકોરીની થીમ પર રંગોળીનું નિર્માણ કર્યું છે આ રંગોળીની નિહાળતા જ કોઈના મુખમાંથી ઉદ્ગાર નીકળી જ જાય ક્યારે વાહ એવી આગવી કસબેની મહારત ધરાવતી આ રંગોળી નિર્માણ માટે ચૌદ કલાકની અથાગ જહેમત અને આઠથી દસ કિલો ચીરોડીનો ઉપયોગ કરી દસ બાય આઠની રંગોળી બનાવી છે આ કૃતિ માટે દસથી બાર પ્રકારના કલર્સનો સમાવેશ કર્યો છે લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર